સમગ્ર ગુજરાતને હચમચાવનાર રાજકોટના ટીઆરપી ગમ ઝોનમાં ગુનાહિત બેદરકારી દાખવતા લાગેલી આગમાં 27 નિર્દોષ માનવ દેહો સળગીને કોલસા જેવા થઈ ગયાના અત્યંત દર્દનાક બનાવમાં રાજ્ય સરકારે સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં 5 સભ્યોની નિમેલી સીટને 10 દિવસમાં તપાસ કરવાનો આદેશ કર્યો હતો, જે 10 દિવસ પૂરા થયા છે, પરંતુ આગ્નિકાંડમાં અનેક પુરાવા મેળવવાના હજુ બાકી હોય સીટ દ્વારા સરકાર પાસે વધુ સમયની માંગણી થઈ છે. સીટની તપાસમાં પોલીસની મંજૂરીની પ્રક્રિયાની ફાઇલનો આશરે અડધો હિસ્સો ગાયબ થઈ ગયો છે અને તે આજ સુધી મળ્યો નથી. આ ઉપરાંત અન્ય દસ્તાવેજી પુરાવાઓની પણ સીટ દ્વારા શોધખોળ કરાઈ રહ્યાનું જાણવા મળે છે. તો બીજી તરફ રાજકોટ પોલીસની સીટ દ્વારા આગ્નિકાંડમાં સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનાની તપાસમાં એક આરોપી અને ગેમઝોનના માલિક કિરીટસિંહ જાડેજાની રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.